હાર્દિકના ઉપવાસનો આજે આઠમો દિવસ છે અને આજે આઠમા દિવસે હાર્દિક હજી પણ પોતાના નિર્ણય પર અડગ છે અને ત્રણ દિવસથી હાર્દિકે અન્નનો અને સાથે જ જળનો પણ ત્યાગ કર્યો છે. જળ ત્યાગ ત્રણ દિવસથી કર્યો છે ત્યારે હાર્દિકને હજી પણ જળ લેવા માટે પાણી લેવા માટે મનામણા ચાલી રહ્યા છે. જો કે હાર્દિક હજી પોતાના નિર્ણય પર અડગ હોવાની વાત કરી રહ્યો છે. હાર્દિક પટેલને પાણી અપાવવા માટે પાણી પીવડાવવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે. એસપી સ્વામીએ હાર્દિકને પાણી પીવાનો આગ્રહ કર્યો છે કારણ કે હાલત તેની લથડી રહી છે, તબિયત તેની લથડી રહી છે, એનર્જી તેની ઘટી રહી છે અને સાથે જ હાર્દિકના શરીરમાં અશક્તિ પણ નોંધાય છે. આના કારણે ડોક્ટરે પણ તેને લિક્વિડ લેવા માટેની સલાહ આપી છે અને હાર્દિકને ગઈકાલે જ એસપી સ્વામી મળ્યા ત્યારે જ આ આગ્રહ કર્યો હતો. જો કે હાર્દિકે આજ માટે વિચારવાનો સમય માંગ્યો હતો. આજે પણ એસપી સ્વામીએ તેને પાણી લેવા માટે આગ્રહ કર્યો છે. હાર્દિક પટેલને પાણી પીવડાવવા માટેનો આગ્રહ અત્યારે પણ ચાલી રહ્યો છે. જો કે હાર્દિકે હજી પણ પાણી નથી પીધું, હજી પણ તેને જળ ગ્રહણ નથી કર્યું. હાર્દિક પટેલના ઉપવાસનો આજે આઠમો દિવસ છે. ત્યાં આઠમા દિવસે મોટા પ્રમાણમાં તેના સમર્થકો તો જોડાયા છે, સાથે એસપી સ્વામી પણ ત્યાં હાજર છે. ગઈકાલે તેઓએ જ્યારે હાર્દિકની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ કહ્યું હતું કે જ્યાં સુધી હાર્દિક પાણી નહીં પીવે ત્યાં સુધી અમે અહીંયાથી નહીં જઈએ. આજે પણ તે આગ્રહ યથાવત છે. જો કે હાર્દિકે સમય માંગ્યો છે. હવે હાર્દિક આજે આ તમામના આગ્રહને માની અને પાણી લે છે કે કેમ તે જોવું રહ્યું. રોજ હાર્દિકનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે અને હાર્દિકના મેડિકલ ચેકઅપમાં તેની તબિયત લથડી રહી હોવાની વાત બહાર આવી છે. હાર્દિકની તબિયતમાં અત્યારે અશક્તિ બહાર આવી છે, તેને વીકનેસ લાગી રહી છે. સાથે જ ગઈકાલે ચક્કર આવવા જેવી ફરિયાદ પણ હાર્દિકે કરી હતી. બીજી કોઈ ફરિયાદ હાર્દિકે અત્યાર સુધી નથી કરી અને ત્રણ દિવસથી તેને પાણી પણ નથી લીધું અને એના કારણે જ તેને વધુ તબિયતમાં અસર દેખાઈ રહી છે, જેના કારણે તમામ જે હાર્દિકના સમર્થકો છે તે લોકો હાર્દિકને પાણી પીવા માટે આગ્રહ કરી રહ્યા છે. ત્રણ દિવસ બાદ એસપી સ્વામી હાર્દિકને પાણી પીવડાયું છે. તો ગઈકાલે હાર્દિકે કહ્યું હતું કે મને એક દિવસનો સમય આપો. આજ સુધી તેને સમય માંગ્યો હતો ત્યારે આજે હાર્દિકે ત્રણ દિવસ બાદ જળ ગ્રહણ કર્યું છે, પાણી પીધું છે. એસપી સ્વામીના હાથેથી હાર્દિકે પાણી પીધું હોવાના સમાચાર મળી રહ્યા છે. જોકે તેના ઉપવાસ આંદોલન હજી પણ યથાવત છે. આઠમા દિવસ બાદ પણ ઉપવાસ આંદોલન યથાવત છે. જે ત્રણ દિવસથી તેને પાણીનો ત્યાગ કર્યો હતો તે પાણી તેને આજે પી લીધું છે. રોજ અલગ અલગ આગેવાનો હાર્દિકને મળવા માટે આવી રહ્યા છે અને તેને સમજાવી રહ્યા છે કે જો લડત લડવી હશે તો તેને શરીર સ્વસ્થ રાખવું પડશે અને એટલા માટે જ તેને લિક્વિડ લેવાની સલાહ ડોક્ટરે પણ આપી હતી અને હાર્દિકના સમર્થકો હાર્દિકના સાથે મિત્ર મંડળ પણ આપી રહ્યા છે. ત્યારે આ તમામ લોકોના આગ્રહને માન્ય રાખી હાર્દિકે આજે ત્રણ દિવસ બાદ પાણી ગ્રહણ કર્યું છે. એસપી સ્વામીએ હાર્દિકને પાણી પીવડાવ્યું હોવાના સમાચાર છે. હાર્દિકના સાથેના જે મિત્રો છે તે છેલ્લા આઠ દિવસથી હાર્દિકના ઉપવાસ સ્થળ પર એટલે કે તેના નિવાસ સ્થાને છે અને ગઈકાલથી તો આ તમામ જે આગેવાનો છે તે પણ હાર્દિક પાસે જ હાજર રહ્યા છે. એસપી સ્વામીએ ગઈકાલે હાર્દિકની જ્યારે મુલાકાત લીધી હતી ત્યારે જ હાર્દિકને સમજાવ્યો હતો કે તેને લડત લડવી હશે તો તેને આગળ શરીર સ્વસ્થ રાખવું પડશે અને તેના માટે જ તેને આ પાણી જે તેને ત્યાગ કર્યો છે તે પરત લેવું પડશે અને પાણી ગ્રહણ કરવું પડશે. આજે એસપી સ્વામીના હસ્તે જ હાર્દિકે ત્રણ દિવસ બાદ પાણી પીધું છે. બાબુ મંગુકિયા, લલિત વસોયા સહિતના આગેવાનો પણ હાર્દિકને ગઈકાલે પણ મળ્યા હતા, આજે પણ મળવા માટે પહોંચ્યા છે એસપી સ્વામી. આપ જોઈ શકો છો હાર્દિકના આજે આઠમા દિવસના ઉપવાસના સ્થળે આજે તેઓ છે. ગઈકાલે પણ તેઓ ત્યાં જ હતા. આજે તેમના હસ્તે હાર્દિકે જળ ગ્રહણ કર્યું છે. જો કે તેના જે ઉપવાસ આંદોલન છે તે હજી પણ યથાવત છે. ગઈકાલે રામદાસ આઠવલેએ પણ મધ્યસ્થી કરવાની વાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે સરકાર અને હાર્દિક વચ્ચે તે મધ્યસ્થી કરવા તૈયાર છે. આ તમામ વાતોને જોતા આજે આઠમા દિવસમાં નવો વળાંક શું આવે છે આખા દિવસ દરમિયાન જે તે જોવું પણ ખૂબ રસપ્રદ બની રહેશે. મૌલિક ધામેચા ફોનલાઈન પર જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ. મૌલિક, આખરે સમજાવટ બાદ આગ્રહ બાદ હાર્દિકે પાણી પી લીધું છે, શું છે વિગતો? હાલમાં જે પ્રમાણે વિગત મળી રહી છે ગઢડાના જે સ્વામી છે એસપી સ્વામી છે ગઈકાલે પણ તેમને પાણી પીવા માટે બનાવી રહ્યા હતા. આજે પણ જેઓ ત્યારે ફરી અને આતંકી પાસે આવી અને
આ બાબતે જે લાંબી લડાઈ હોવાની કહી અને તેમને મનાવવાનો જે પ્રયત્ન કર્યો હતો, ક્યાંક ને ક્યાંક આ પ્રયત્ન હવે સફળ થયો હોય તેવું પણ લાગી રહ્યું છે. સમર્થનમાં જોડાયેલા કેટલાક પાટીદાર આગેવાનો છે, તે લોકો દ્વારા પણ આ પ્રમાણે તેમને સમજાવવાનો પ્રયત્ન કરવાનો આવ્યો હતો કે હાર્દિક પટેલની જે આ લડાઈ છે તે ખૂબ જ લાંબી લડાઈ છે. પોતાના જે શરીર તેને આ બાબતનો સાથ નથી આપી રહ્યું, તેના માટે કેટલું જરૂરી છે, અગત્યનું છે આ પાણી પીવું, તે પણ સમજાવવામાં આવ્યું છે. આખરે તમામ લોકોની વાતને જે સહમત થઈ અને હાર્દિક પટેલે અત્યારે હાલ પાણી છે તેનો ત્યાગ કરવાનું છોડ્યું છે. હજી પણ ત્યાગ છે તે થાય છે તે ચાલુ જ રહેશે. હાર્દિકનું કહેવું છે કે તે પ્રમાણે તેના શરીરની અંદર અનેક જે અડચણો આવી રહી હતી, ખાસ કરી વાત 48 કલાકમાં તેને જે પગમાં સોજા ચડી જવા અને અન્ય જે ચીટીમાં ટેન્શન થવાની જે શરૂઆત થઈ ગઈ હતી, તથા ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આજે ઇન્સિસ્ટન્સ શરૂઆત થઈ હતી, તેને લઈને પાણી પીવાનું જે સ્ટાર્ટ કર્યું છે અને તેની લડાઈ તે ઉપવાસ આંદોલન તરફ આગળ વધ્યું. મૌલિક, અત્યારે કોણ કોણ હાજર છે હાર્દિકના ઉપવાસ સ્થળ પર? હાલમાં જે પ્રતિક ઉપવાસ છે ત્યાં આગળ સંખ્યાબંધ જે પાટીદાર આગેવાનો છે, એ પણ જે પાટીદારના કન્વીનરો છે, એડવોકેટ બાબુ અને જે તેમની સાથે ગઢડાના જે સ્વામી એસપી સ્વામી જે પણ અહીંયા હાજર છે, તે તમામ લોકોએ આ બાબતે મનાવવાનો પ્રયત્ન કર્યો છે અને આખરે તેમને પાણી પીવાની. બિલકુલ મૌલિક, જે પ્રકારે અત્યારે આ દ્રશ્યો જોવાઈ રહ્યા છે, એસપી સ્વામીના હસ્તે હાર્દિક પાણી ગ્રહણ કર્યું છે, પરંતુ હાર્દિકે સ્પષ્ટ કહ્યું છે કે તે અન્ન તો નહીં જ લે, એટલે કે હજી ઉપવાસ જે આંદોલન છે તે યથાવત જ રહેશે. મહત્વની વાત એ કહી શકાય કે તેમાં જે લીવર અને જે કિડનીમાં ઓપરેશન થવાની જે તેના ડોક્ટર ની સલાહ હતી, તેને ક્યાંક ને ક્યાંક માન આપી અને તેને આ ઉપર હોવાની શરૂઆત થઈ છે, તેને કારણે પાણી પીવાનું જે નિર્ધાર છે તે કર્યો હતો અને હવે પછી તેના આંદોલન છે તે અન્ન જળ ને સાથે ત્યાગ કરવાની સાથે. બિલકુલ મૌલિક, અપડેટ્સ મેળવતા રહીશું, માહિતી માટે હાલ તો આપનો આભાર. તો જે પ્રકારે મૌલિકે જણાવ્યું, ઉપવાસ સ્થળેથી આ સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે. એસપી સ્વામીના હસ્તે હાર્દિકે આજે પાણી પી લીધું છે, 3 દિવસ બાદ હાર્દિકે પાણી પીધું છે. 3 દિવસથી તેને જળનો ત્યાગ કર્યો હતો, પાણી પીવા માટે મનાઈ ફરમાવી હતી, જોકે ઘણા બધાની સમજાવટ બાદ, આગ્રહ બાદ આખરે તેણે પાણી પીધું છે. હાર્દિકના ઉપવાસનો આજે 8મો દિવસ છે અને જળ ત્યાગનો 3જો દિવસ હતો. જો કે ગઈકાલે જ હાર્દિકની તબિયતને જોતા તમામ લોકો હાર્દિકને એક જ વાત સમજાવી રહ્યા હતા કે તે ઉપવાસ આંદોલન ભલે યથાવત રાખે, પરંતુ જે પાણી છે તેનો ત્યાગ તે ન કરે, પાણી તે લે. અને ડોક્ટર્સ પણ રોજબરોજ તેનું જે મેડિકલ ચેકઅપ કરી રહ્યા હતા તેમાં પણ હાર્દિકને લિક્વિડ લેવા માટેની સલાહ આપી રહ્યા છે. જો કે આ તમામ લોકોના આગ્રહ બાદ હાર્દિકે ગઈકાલે એક દિવસનો સમય માંગ્યો હતો વિચારવા માટે અને આજે સવારથી જ હાર્દિક ફરી એકવાર ઉપવાસ પર જ્યારે તેના સ્થળ પર બેઠો, મોટી સંખ્યામાં તેના સમર્થકો જોવાયા અને ત્યારબાદ હાર્દિકે આજે એસપી સ્વામીના હસ્તે પાણી પીધું છે. જો કે હાર્દિકનું સ્પષ્ટ કહેવું છે કે તે ઉપવાસ તેના જે છે તે યથાવત જ છે, ઉપવાસ તે લેશે જ, એટલે કે અન્નનો જે ત્યાગ તેને કર્યો છે તે નિર્ણય તેનો અડગ છે. હાર્દિક પટેલને મળવા અમિત ચાવડા પણ આજે આવી શકે છે તેવી પણ એક માહિતી છે. હાર્દિકે 2 દિવસ બાદ આખરે પાણી પી લીધું છે. આપને અમે તમે સીધા બતાવી રહ્યા છે દ્રશ્યો, જે એસપી સ્વામી મહારાજના હસ્તે હાર્દિકે જળ ગ્રહણ કર્યું છે. ગઈકાલે જ તેઓને સમજાવવામાં આવ્યા હતા. હાર્દિક પટેલ અનામતની સાથે સાથે ખેડૂતોના મુદ્દે અત્યારે ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે અને તેના મામલે જ મોટી સંખ્યામાં તેના સમર્થકો હાર્દિકને સહકાર આપી રહ્યા છે. ન ફક્ત અલગ અલગ તાલુકા જિલ્લામાંથી પરંતુ રાજ્યોમાંથી, અલગ રાજ્યોમાંથી પણ હાર્દિકના સમર્થકો ગુજરાત આવી રહ્યા છે, હાર્દિકના ઉપવાસ સ્થળે આવી રહ્યા છે. જો કે ફરિયાદ એવી હતી કે આ તમામ સમર્થકોને અંદર હાર્દિક પટેલના ઉપવાસ સ્થળે આવવા માટે રોકવામાં આવી રહ્યા છે, બેરિકેડ બનાવી દેવામાં આવ્યું છે બહાર, પોલીસ તેનું કામ કરી રહી છે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેના માટે. પૂર્વ પાસ કન્વીનર દિનેશ બામણિયા જોડાઈ ગયા છે ફોન લાઈન પર, તેઓ સાથે વાત કરીએ. દિનેશભાઈ, હાર્દિકે 3 દિવસ બાદ પાણી પીધું છે, જો કે આ તમામ સમજાવટની અસર થઈ છે હાર્દિકને, તેનો નિર્ણય હજી પણ અડગ છે કે તે ઉપવાસ આંદોલન તો યથાવત જ રાખશે? દિનેશભાઈ, જો ગઈકાલે અમે હાર્દિકને રજૂઆત કરેલી કે ભાઈ સ્વાસ્થ્ય સારું હશે તો જ કોઈ પણ લડાઈ લડી શકાશે, એટલા માટે પાણી પીવાની અમે વિનંતી કરેલી અને આજે નિર્ણય લેવાની વાત થયેલી. આજે જે એસપી સ્વામી દ્વારા સામાજિક ધાર્મિક સંસ્થાના કોઈ વડા દ્વારા અમને આજે
પાણી પીવડાવવાતું હોય અને ઉપવાસ આંદોલન હાર્દિકભાઈનું ચાલુ છે ત્યારે સરકારે કોઈ પણ રીતે આની વાટાઘાટો કરવી જોઈએ અને સોલ્યુશન લાવવું જોઈએ. આવી રીતે કોઈ પણ વ્યક્તિની માંગણીને સરકાર ધ્યાનમાં ના આવે ત્યારે સમાજનો રોષ ઉગ્ર બનતો હોય છે. પાટીદાર સમાજની માંગણી લઈને હાર્દિક પટેલ જયારે અનામતની માંગણીને ખેડૂતોના દેવામાફી બાબતે જયારે ઉપવાસ ઉપર બેઠા છે ત્યારે પાણી અને શરીરની જાળવણી અને અમારા સમાજ માટે એક લાગણી હોય અને એ લાગણીને માન આપીને આજે એને પાણી પીધું છે. દિનેશભાઈ, જે પ્રકારે આપ જણાવી રહ્યા છો કે કોઈક નિવેડો આનો નીકળવો જોઈએ અને આ નિવેડા સ્વરૂપે જ રામદાસ આઠવલેએ ગઈકાલે કહ્યું હતું કે તે મધ્યસ્થી સરકાર અને હાર્દિક વચ્ચે કરવા માટે તૈયાર છે, શું હાર્દિક આ બાબતે કોઈ વિચારણા કરશે? જો સરકાર ક્યારેય પણ ખુલ્લું મન રાખીને વાત કરશે તો અમે લોકોએ તો પહેલેથી કીધું છે ને, આજે માંગણી અમારી સરકાર પાસે જ છે તો સિસ્ટમ સામેની લડાઈમાં સરકારે ખુલ્લા મનથી વાત કરશે અને ક્યારેય પણ અમને કહેશે તો અમે 100% અમે જવા માટે તૈયાર છીએ. સરકારના દિનેશભાઈ કોઈ આગેવાનોએ અત્યાર સુધી સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે ખરો આજે જ્યારે આઠમો દિવસ છે ત્યારે? ના, હજી સુધીમાં કોઈ સરકારી તંત્ર દ્વારા કે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કે કોઈ વાત કરવામાં આવી નથી, પરંતુ જ્યારે સરકાર સાથે વાતચીત કરવાની વાત થશે ત્યારે હાર્દિક પટેલ જે નિર્ણય કરશે તે મુજબ જે સમિતિ કે જે લોકો હશે તે સરકાર સાથે વાતચીત કરશે. બિલકુલ દિનેશભાઈ, માહિતી માટે અને અમારી સાથે જોડાવા માટે આપનો આભાર. તો દિનેશ બામણિયા, પૂર્વ પાસ કન્વીનર, કે તેઓનું કહેવું છે કે તેઓ વાતચીત કરવા માટે તૈયાર છે પરંતુ સરકાર દ્વારા, હજી સરકારના આગેવાનો દ્વારા કોઈ પણ પ્રકારની આગેવાની કરવામાં નથી આવી. વાતચીત કરવા માટે કે બેઠક કરવા માટે પણ કોઈ વાત બહાર નથી આવી. હાલ હાર્દિકે તો જળનો જે ત્યાગ 3 દિવસથી કર્યો હતો તે તમામના આગ્રહ બાદ, સમજાવ્યા બાદ તેને પાણી પી લીધું છે 3 દિવસ બાદ. અને પરંતુ તેઓ એક નિર્ણય એ પણ કહી રહ્યા છે કે તે જે ઉપવાસ આંદોલન કરી રહ્યો છે તે ઉપવાસ આંદોલન તો યથાવત જ રહેશે. એસપી સ્વામીએ હાર્દિકને પાણી પીવડાવ્યું છે અને ત્યારબાદ તેના સમર્થકોમાં પણ હાશકારો અનુભવાયો છે. મોટા પ્રમાણમાં હાર્દિકના સમર્થકો તેના નિવાસસ્થાનની બહાર, આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો, જ્યાં 8મા દિવસે હાર્દિકે જે ઉપવાસ આંદોલન યથાવત રાખ્યા છે. હાર્દિકની તબિયત ધીમે ધીમે નાદુરસ્ત થતી આવી છે અને હાર્દિકને શારીરિક ઘણી બધી તકલીફો પણ વધી શકત જો તેને આજે આ પાણી ન પીધું હોત, કારણ કે છેલ્લા 8 દિવસથી તેને અન્નનો તો ત્યાગ કર્યો છે અને છેલ્લા 3 દિવસથી તે જળનો ત્યાગ કરી રહ્યો છે. નિખિલ સવાણી, પાસ કન્વીનર, જોડાઈ ગયા છે ફોન લાઈન પર. નિખિલ, જે પ્રકારે સમજાવ્યા બાદ, આગ્રહ બાદ હાર્દિકે આજે એસપી સ્વામીના હસ્તે પાણી પીધું છે, ત્યાં શું અત્યારે સ્થિતિ છે તે જાણવાનો પ્રયત્ન કરીશું આપના તરફથી. જી સંજીવ, ચોક્કસ મને કહું કે જ્યારથી એમણે પાણી છોડ્યું છે ત્યારથી જ સમગ્ર ગુજરાતમાંથી અને પાટીદાર સમાજના આગેવાનો, પાટીદાર સમાજમાંથી હરેક લોકોના ફોન આવતા હતા કે ભાઈ પાણી ચાલુ કરે, પાણી ચાલુ કરે, પાણી ચાલુ કરે. ત્યારબાદ એસ પી સ્વામી ભાઈ ગઈકાલે આવ્યા હતા અને એમણે પણ ઘણો બધો ટાઈમ હાર્દિકને સમજાવવાના પ્રયત્નો કર્યા હતા, હાર્દિકને સમજાવ્યો, પરંતુ હાર્દિકે ટાઈમ માંગ્યા હતા કે હું થોડો સમય સુધી વિચારી અને જે કોઈ હશે નિર્ણય કરીશ, આવતીકાલે જે કોઈ હશે નિર્ણય આપણે કરશું. એટલા માટે આજરોજ એસ પી સ્વામીના હાથે જ હિન્દુ ધર્મના જે સાધુ સંતો કહી શકીએ એમના હાથે જ એમણે પાણી પીધું છે અને ઉપવાસ એટલે કે અન્નનો ત્યાગ કરી અને ઉપવાસ આંદોલન જે છે તે એટલે કે જેવી રીતે ચાલુ હતું એવી જ રીતે ચાલુ રહેશે. નિખિલ, પહેલા દિવસથી, ડે 1થી આપ હાર્દિકના આ ઉપવાસ આંદોલનમાં સમર્થન આપી રહ્યા છો, તેની સાથે છો. અત્યાર સુધી અલગ અલગ રાજકીય પાર્ટીઓના આગેવાનોએ તેની સાથે મુલાકાત કરી છે, સંપર્ક સાધ્યો છે, વાટાઘાટો અત્યાર સુધી શું થઈ છે? સંપર્ક કપાઈ ગયો છે. નિખિલ સવાણી જોડાયેલા હતા, તેઓનું કહેવું છે કે હાર્દિક પટેલે પાણી એસપી સ્વામીના હસ્તે પીધું છે, ઘણી બધી સમજાવટ અને આગ્રહ બાદ એસપી સ્વામી હાર્દિકને પાણી પીવડાવ્યું છે અને 3 દિવસથી જે જળનો ત્યાગ કરી અને હાર્દિક ઉપવાસ આગળ વધારી રહ્યો હતો તેને સમજાવવામાં આવ્યો કે જો લડવું હશે અને ટકવું હશે તો પછી શરીર સ્વસ્થ રાખવું પડશે અને એટલા માટે જ તેને પાણી તો ગ્રહણ કર્યું છે, પરંતુ હજી પણ આ ઉપવાસ જે આંદોલન છે તે યથાવત જ રહેશે તેવું હાર્દિકે કહ્યું છે. 8મો દિવસ આજે આ ઉપવાસ આંદોલનનો, ત્યારે આ ઉપવાસ આંદોલન રોજ નિત નવા વળાંકો લેતું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આજે 1 વીક થવાયું છે, 1 અઠવાડિયું થવાયું છે અને 1 સપ્તાહ દરમિયાન પણ સરકારી કોઈ પણ નેતાઓએ હાર્દિક પટેલ સાથે કોઈ વાતચીત કરવાની કે પછી હાર્દિક પટેલ સાથે બેઠક કરી અને ચર્ચા કરવાની તૈયારી નથી દર્શાવી. હવે આગળ ખરેખર આ ઉપવાસ આંદોલનનો અંત કોઈ સમાધાન, કોઈ સમજાવટથી થાય છે કે પછી નવો જ કોઈક વળાંક આવે છે તે જોવું ખૂબ રસપ્રદ બની રહેશે. 2 દિવસ બાદ હાર્દિકે આજે આખરે પાણી પીધું છે, કારણ કે તેને સમજાવવામાં આવ્યો છે, તેને આગ્રહ કરવામાં આવ્યો છે. આજે કોંગ્રેસના નેતાઓ અત્યાર સુધીએ હાર્દિકની મુલાકાત લીધી હતી. આજે અમિત ચાવડા પણ
હાર્દિકની આ મુલાકાતે આવે તેવી પણ એક શક્યતા છે. મુલાકાત લેશે. કોંગ્રેસે તો હાર્દિકને આ બાબતે ખુલ્લું સમર્થન પૂરું પાડ્યું છે. મૌલિક ધામેજા રિપોર્ટર અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે ફોન લાઈન પર. મૌલિક, તમામ લોકો એક જ વાત કહી રહ્યા છે કે જો સરકાર સામે લડવું અને ટકવું હશે તો પછી, કારણ કે આ તમામ હાર્દિકના સમર્થકો કહી રહ્યા છે કે તો પછી હાર્દિકના શરીરની સ્વસ્થતા ખૂબ જ જરૂરી છે. અત્યારે ત્યાં પરિસ્થિતિ શું છે? સમજાવવામાં આવી રહ્યા છે હાર્દિકને પાણી પીવા માટે, પાણી તો પી લીધું છે, પરંતુ કોણ કોણ બીજા લોકો આગેવાનો આજે હાજર છે ત્યાં? સંજયભાઈ, ખાસ કરી આજે જે વાત કરવામાં આવી તો હાર્દિકના ઉપવાસનો આઠમો દિવસ છે. મહત્વનું કહી શકાય કે હાર્દિક પટેલને જો આ ઉપવાસ અને આરપારની લડાઈ જો લડવી હોય તો તેના શારીરિક જે અવયવ છે તે ખરેખર કામ કરવા જોઈએ, અને તેને લઈ એસપી સ્વામીએ પણ ગઈકાલે તેમને સમજાવટ કરી હતી અને આજે તેઓ માન્યા છે. અને આ જે અન્નજળ છે તેનો ત્યાગ કરવાનું તેને છોડી હવે અન્ન ઉપર તેમનો ત્યાગ રહેશે અને આ ઉપવાસ આંદોલનની લડાઈ છે તે આગળ પણ જાળવી રહેશે. અને અનેક જે તેમના પાસ કન્વીનરો સાથે અનેક જે પાટીદારો કાર્યકર્તાઓ છે તે પણ અહીંયા આગળ તેમની મોટી સંખ્યામાં હાજરી આજે દેખાઈ રહી છે. ખાસ કરી બીજી વાત કરીએ તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા પણ તેમની આજે મુલાકાતે આવનાર છે. અને પૂર્વ સાંસદ અને આમ આદમી પાર્ટી મહારાષ્ટ્રના કન્વીનર બ્રિગેડિયર સુધીરસિંહ સાવંત છે તે પણ તેમને આજે મળવા માટે આવશે અને તે પણ પોતાનું એક ખુલ્લું સમર્થન અહીંયા આગળ આવી અને તેમનું જાહેર કરશે. મૌલિક, જે પ્રકારે તમામ લોકો અત્યારે હાર્દિકનું ખુલ્લું સમર્થન, ન ફક્ત તાલુકા જિલ્લાના પરંતુ બહાર રાજ્યના લોકો પણ હાર્દિકના સમર્થનમાં આવી રહ્યા છે. આજે કોંગ્રેસ નેતા અમિત ચાવડા પણ હાર્દિકની મુલાકાત લેવાના છે તેવી પણ કોઈ માહિતી છે, ત્યારે હાર્દિકનું મનોબળ મક્કમ છે હજી એ તો લાગી જ રહ્યું છે. આજે શું લાગે છે, કોણ કોણ લોકો મુલાકાતે આવશે અને આજે આ આઠમા દિવસે કોઈ નવો વળાંક આવવાની શક્યતા ખરી? ચોક્કસ, હાર્દિકનું મનોબળ કહી શકાય બિલકુલ મક્કમ હાર્દિક છે. હાર્દિક આર યા પારની લડાઈ લડાઈ માનવા માટે તૈયાર નથી, પરંતુ સરકાર દ્વારા કોઈ પણ પ્રત્યુત્તર હજી સુધી તેમને આપવામાં નથી આવી રહ્યો. બીજી તરફ સોલા સિવિલ હોસ્પિટલની એક એમ્બ્યુલન્સ છે તે પણ અહીંયા 24 કલાક માટે યથાવત રાખવા માટે તેમને હા પાડી છે. અને આવતીકાલથી એટલે કહી શકાય કે 24 કલાક માટે તેમની જે એમ્બ્યુલન્સ છે તેમની તબિયતની નજર હેઠળ રાખવા માટે અહીંયા આગળ એક એમ્બ્યુલન્સ રાખવામાં આવશે. અત્યારે હાલ જે પીસી સ્વામી એસપી સ્વામી છે તે તેમને મનાવી અને તેમને પાણી એનો જે ત્યાગ છે તે છોડાવી અને અત્યારે હાલ આવી રહ્યા છે. અનેક જે કાર્યકર્તાઓ છે તે પણ તેમના સમર્થનમાં છે. કહી શકાય કે આંદોલન અત્યારે છે તે આરપારની લડાઈ ઉપર છે. લોકોનો પણ સાથ સહકાર એટલો જ હતી હાર્દિક પટેલને મળી રહ્યો છે, એટલે હાર્દિક પોતે મક્કમવરથી આ જે લડાઈ છે તે લડી રહ્યો છે. તેમના જે 3 મુદ્દાઓ છે મહત્વના મુદ્દા કહી શકાય કે પાટીદાર જે સમાજ છે તેને આંદોલનમાં એટલા માટે કરવું પડી રહ્યું છે કે જે આંદોલન છે તેમને અનામત માટેનું આંદોલન હતું, અલ્પેશ કથેરિયાને જે છોડાવવાનું છે તેના માટેનું આંદોલન હતું, અને અન્ય એક મુખ્ય મુદ્દો હતો કે જે અનેક સમાજના લોકો છે કે જે ખેડૂતો છે તે ખેડૂતોને દેવા માફી થાય. અને આ આંદોલન ખૂબ જ મોટા પ્રમાણમાં હોઈ શકે એટલા માટે લોકો તેમની સાથે જોડાયેલા છે અને આંદોલન માટે એસપી સ્વામીના હસ્તે આજે તેને પાણી પીધું છે. જો કે આ ઉપવાસ આંદોલન હજી પણ યથાવત જ છે. હાર્દિક મક્કમ મને આ કહી રહ્યો છે. તો આખરે 3 દિવસ બાદ હાર્દિકે પાણી પીધું છે. હાર્દિકની હાલતને જોતા ડોક્ટર્સની ટીમ ત્યાં ઉપસ્થિત છે, એક એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે. ડોક્ટર્સ રોજ મેડિકલ ચેકઅપ જે કરી રહ્યા છે તેમાં હાર્દિકની તબિયતને લઈને રોજ અપડેટ્સ આપતા રહે છે. 2 થી 3 દિવસ સુધી તો હાર્દિકનું બ્લડ પ્રેશર, સુગર, તમામ વસ્તુ નોર્મલ હતી, પરંતુ ત્યારબાદ હાર્દિકના શરીરમાં કમજોરી નોંધાઈ હતી. વીકનેસ અને ચક્કર આવવા જેવી ફરિયાદ હાર્દિકે કરી હતી. મેં વાત કરી કે ભાઈ તમારું શરીર હશે તો તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો, માટે આ રીતે પાણી છોડી દેવાથી શરીરને નુકસાન થશે અને ડૉક્ટરો પણ જે પોઝિશન છે એ પ્રમાણે તમને પાણી લેવા માટે વિનંતી કરે છે. બધા અમે બધા વિનંતી કરીએ છીએ. ત્યારે હાર્દિક ખૂબ મૂંઝાણો અને અમારી બધાની ભાવનાને જોઈને એના આંખોમાં પણ આંસુ આવી ગયેલા. ત્યાર પછી અમને કીધું, સ્વામીજી થોડો મને ટાઈમ આપો વિચારવા માટે. મેં કીધું કોઈ વાંધો નહીં, તમને ટાઈમ આપીએ, પણ સાધુ સંતોની
અમારી ગુજરાતના સંતોની બધાની ભાવના છે, તમે એને સ્વીકારી અને પાણી સ્વીકારી લો અને ઉપવાસ પણ પૂર્ણ કરી દો. શરીર હશે તો જ તમે કાર્યને સિદ્ધ કરી શકશો. આત્મહત્યા કરવાથી શાસ્ત્રોની અંદર ના પાડી છે અને એક સાધુ તરીકે અમે ગુજરાતની અંદર તમારો આ પગલાંને એક્સેપ્ટ કરતા નથી. અમારી દરેકની વાતને તમે સ્વીકારો. ત્યારે એમણે કાલે ટાઈમ માગ્યો હતો અને ટાઈમ મુજબ આજે હું ફરીથી એમને સમજાવવા માટે આવ્યો અને બધા એની ભાવનાને એક્સેપ્ટ કરીને હાર્દિકે પાણી સ્વીકારવું. પણ સ્વામીજી તમે જે કહો છો ફ્રૂટ લ્યો કે અનાજ લ્યો, એટલી બધા સંતોના ચરણમાં વિનંતી કરું છું કે હું અનાજ નહીં સ્વીકારું. અને જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોનો દેવું માફીનો પ્રશ્ન છે એ સરકાર નહીં સ્વીકારે અને મારી વાતોને એક્સેપ્ટ નહીં કરે ત્યાં સુધી હું અનાજનો ટુકડો મોઢામાં નાખીશ નહીં. અને હાર્દિકની એ ભાવના જોઈને મારા હૃદયની પણ અંદર એક ભાવના છે કે આ દેશ કૃષિ અને ઋષિઓનો છે અને જ્યારે આ દેશની અંદર ખેડૂતો દુઃખી છે, જગતનો તાત જેને કહેવામાં આવે છે, એ તાતની સમસ્યાને સરકારે તાત્કાલિક ધોરણે ન્યાય આપવો જોઈએ અને હાર્દિકની વાતોની સાથે સરકારે પણ ગંભીરતાથી વિચારીને આ સમસ્યા સોલ્વ થાય. અમારે સાધુ સંતોની તો ભાવના એટલી જ છે કે ગુજરાતની જે નિરવ શાંતિ છે એ જળવાઈ રહે અને કોઈ પણ અઘટિત ઘટના બને નહીં. અને આ ગાંધી અને સરદાર વલ્લભભાઈનું ગુજરાત છે, એ ગાંધીજીના ગુજરાતની અંદર દરેકને જે કોઈ પણ જગ્યાએ અન્યાય થતો હોય એ સરકારે દૂર કરવો જોઈએ અને બંને પક્ષોએ બેસીને આ સમસ્યાનું નિરાકરણ થાય અને ગુજરાતની શાંતિ જળવાઈ રહે એવી એક સાધુ તરીકે અપીલ કરું છું. અને હાર્દિકભાઈને પણ ખૂબ ખૂબ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીને આશીર્વાદ આપીએ છીએ કે અમારા સંતોની વાતને સ્વીકારીને એમણે પાણી પીધું છે. આજે સ્વામીજી જે રીતના કહી રહ્યા છો કે સરકાર અને બંને પક્ષે ભેગા થઈ અને સમાધાન કંઈક પણ નિવેડો લાવવો પડશે, પણ ધારો કે એ મંત્રણાનું મેચ તૈયાર ન થાય તો હાર્દિકે અન્ન લીધું છે, આપણે કીધું કે ભાઈ તે જીવ ફ્રૂટ કે કંઈ પણ અન્ન લેવાનું ના પાડે છે, પાણી પીધું, તો આ આ આમરણ ઉપવાસને કઈ રીતના જોઈ રહ્યા? કારણ કે દિવસે દિવસે શરીર પણ તબિયત ખરાબ થશે, હાર્દિકને ડિસીઝ થશે, મતલબ કહેવાય છે ઇન્ફેક્શન આવી રહ્યા છે. મેડિકલ ટીમે પણ કહ્યું છે કે તેને હોસ્પિટલાઇઝ થવાની જરૂર છે. હા, સમસ્યા તો બહુ ગંભીર છે, પણ એક ગુજરાતની અંદર સાધુ તરીકેનો મને વિશ્વાસ છે કે આ સરદાર વલ્લભભાઈ પટેલને ગુજરાત ગાંધીજીનું છે અને ગાંધીજીના ગુજરાતની અંદર ગાંધીજીએ ઉપવાસના આંદોલનથી અંગ્રેજ ગવર્મેન્ટને પણ નમાવી છે. તો ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકાર હાર્દિકભાઈની વાતને સત્યતાને સ્વીકારી અને ખેડૂતોની અને જે પણ સમસ્યાઓ છે એની અંદર વાટાઘાટો કરીને કોઈ સારું સમાધાન નીકળે એવી એક સાધુ તરીકે ભાવના વ્યક્ત કરું છું. હા જી, ચોક્કસ. ગુજરાતનું જે ગૌરવ છે, ગુજરાતનો ગૌરવવંતો ઇતિહાસ છે, આ ભૂમિ ઉપર આવા મહાન સ્વામિનારાયણ ભગવાનથી માની ભગવાન કૃષ્ણએ જે ગુજરાતને રાજધાની બનાવી છે, એવા પવિત્ર પાવન ગુજરાતની અંદર આ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ થાય. પક્ષ પક્ષાંતરો મત મતાંતરો છોડીને ગુજરાતના સમગ્ર સમાજ એક થઈને ગુજરાતને ગૌરવ અપાવીએ એવું નિરાકરણ થાય એવી અપેક્ષા રાખું છું બધા પાસે. વિજય, કેમેરો કેબલ લઈને લાઈવ તો કાઢી. કેમેરો લીધો લેને આવજો. વિજય ધ્યાને લઈ સાધુ સંતોએ આગ્રહ કર્યો હોવાની વાત તેઓએ કરી અને સાથે જ હાર્દિકે અન્ન લેવાનો ઇનકાર કર્યો હોવાની પણ વાત એસપી સ્વામીએ કરી છે. ગુજરાતની જનતાના હિતમાં અન્ન લેવાનો ઇનકાર હાર્દિક પટેલે કરી દીધો છે. અન્નનો ત્યાગ કરતા હાર્દિકના શરીરમાં વધુ સમસ્યા ઊભી થઈ છે અને ઊભી થઈ પણ શકે છે. ગુજરાત અને કેન્દ્ર સરકાર હાર્દિકની વાતને સ્વીકારે અને કોઈ વાટાઘાટો થાય તેવી તમામ સાધુ સંતોને આશા હોવાની વાત એસપી સ્વામીએ કરી છે. ગુજરાતની જનતાના હિતમાં અન્ન લેવાનો ઇનકાર હાર્દિક પટેલે કર્યો હોવાની વાત અત્યારે કરી છે. પત્રકારો સાથે વાતચીતમાં એસપી સ્વામીએ તમામ વાતો કરી છે. હાર્દિક પટેલ સાથે તેઓએ જે વાતચીત કરી અને હાર્દિક પટેલે તેઓને જે કહ્યું તે વાતોનો ઉલ્લેખ આજે તેઓએ કર્યો છે.